શ્રી કૃષ્ણ બાળકો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી સ્કૂલ તરફથી હું સોનલ દેસાઈ, ધોરણ જુનિયર કેજી, વિષય અંગ્રેજી, પાઠ 3. તો બાળકો, આગળ આપણે અંગ્રેજીમાં એ ફોર એપલ, બી ફોર બોલ વિશે શીખી ગયા. તમને ખ્યાલ આવે છે એ ફોર એપલ પછી શું આવે છે? બી ફોર બોલ. બી ફોર બોલ પછી શું આવે છે? સી ફોર કેટ. સમજાય છે? તો આજે આપણે સી ફોર કેટ કેવી રીતે લખી શકાય એ શીખીશું. આ જુઓ, સી ફોર કેટ શું છે? આ સી ફોર કેટ. સી ફોર કેટ કેવી રીતે લખવાનું છે? સૌ પ્રથમ અહીંયા મમ્મીને કેવો તમને ડોટ કરી આપે, આ રીતે આમ કરીને આ રીતે આમ વળાંક આપો. સૌ પ્રથમ અહીંયા પેન્સિલ આ રીતે મૂકો અને પછી આ રીતે નીચે લાવીને આમ અડધું ગોળાકાર જેવું બનાવવાનું છે. સમજ પડે છે ને? એને શું કહેવાય? સી ફોર કેટ. ચાલો, કેટ એટલે શું ખબર છે? આ જુઓ, સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. બિલાડી જોઈ છે તમે, તમારા ઘરે છે સી ફોર કેટ. બિલાડી તો બધા જોઈ જ હશે ને. કેટ જોઈ છે. હા, ચાલો આગળ જુઓ. આ શું છે? જુઓ, સી ફોર કાર. સી ફોર કાર. કાર પણ તમે જોઈ જ હશે. કારમાં બેઠા છો, કેવી મજા આવે કારમાં બેસીને ફરવાની, હને? તો શું શીખ્યા આપણે? સી ફોર કેટ, સી ફોર કાર. હવે બીજી વસ્તુ, સી ફોર કેક. વાહ, મને તો બહુ જ ભાવે. સી ફોર કેક. તમને ભાવે છે? ભાવે છે ને? હા, કેવી લાગે? મીઠી મીઠી લાગે. કેવી લાગે કેક? એ સ્વાદ પારખવાનું કામ કોણ કરે છે? જીભ કરે છે. એ પણ આપણે શીખી ગયા છે, બરાબર? ચાલો બીજો નવો શબ્દ, સી ફોર કાવ. કાવ એટલે ગાય. સમજ પડે છે? જોઈ છે બધાએ. સી ફોર કાવ. હવે આ જુઓ, સી ફોર કેપ. કેપ પણ હશે જ તમારી પાસે, છે ને બધા પાસે? સી ફોર કાવ, સી ફોર કેક, સી ફોર કાર, સી ફોર કેટ. હવે સી ફોર કેપ. કેપ એટલે ટોપી, બરાબર? આ જુઓ, સી ફોર ક્રાઉન એટલે મુગટ. એ તમે ક્યાં જોયો હશે ક્રાઉન? અત્યારે મહાભારત ને રામાયણ આવે છે ટીવી પર, તમે જોયું જ હશે. એમાં જો સેનાપતિઓ, રાજાઓ માથા ઉપર મુકટ પહેરે છે ને, એને મુગટ શું કહેવાય? ક્રાઉન કહેવાય. સી ફોર ક્રાઉન, બરાબર છે? આ જુઓ, સી ફોર કોટ. એ પણ તમે જોયો જ હશે, હશે તમારા પપ્પા પહેરતા હશે, તમે પહેરતા હશો, જોયું છે ને? સી ફોર કોટ, બરાબર? શીખ્યા? સમજ પડી? તો સાંભળો, શું લખ? સી ફોર કેટ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. પછી લાઇનમાં એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ એ રીતે પ્રેક્ટિસ કરવાની છે. સમજાઈ ગયું?